દહેગામ તાલુકાના રામપુર ગામે ગંદા પાણીનો નિકાલ નહીં થતા ગંદકીનું સામ્રાજ્ય વધી જતા મચ્છરોનો ઉદ્ભવ વધ્યો, તેથી આ વિસ્તારના રહીશો ભારે પરેશાન. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાલૈયા ગામ પાસે આવેલું રામપુરા ગામે ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા પાણી નિકાલનો કોઈ રસ્તો નથી અને ગટર લાઇન હોવા છતાં પાણી નિકાલ થતો નથી અને ગામમાં પાણીનો હવાડો હોવા છતાં પાણી નિકાલ માટેનો કોઈ રસ્તો નહીં હોવાથી ત્યાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. તેથી ગ્રામજનોએ રજૂઆત કરી છે કે અમારા ગામમાં અનેક સમસ્યાઓ હોવા છતાં કોઈ તકેદારીના પગલાં ભરવામાં આવતા નથી. તેવી ગામના એક જાગૃત નાગરિક એવા જગતસિંહ અને ગ્રામજનો દ્વારા માહિતી પ્રાપ્ત થવા પામી છે. તો સરપંચે આ બાબતે ગામની સમસ્યાઓ દૂર કરે અને ગંદકી અને ગંદા પાણીનો નિકાલ કરે તેવી ગ્રામજનો ઉગ્ર દ્વારા રજૂઆત થવા પામી છે અને રોગચાળો આ ગંદા પાણીનો નિકાલ નહીં કરવામાં રોગચાળો ફેલાવશે તેવી ગ્રામજનો રજૂઆત કરતા જોવા મળે છે. આ બાબતે તાત્કાલિક તકેદારીના પગલાં ભરવાની માંગ થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ. અમારા વારામસી લાયક મય નથી. અમે સરપંચ વારંવાર રજૂઆત કરીએ છીએ તો સરપંચ કોઈ હોવા મુજબ તો નહીં. અમારા સભ્યમાં લેડીઝ છે એટલે બચારી એનું કોઈ વેલ્યુ રાખતા નહીં અને ખોટા જવાબો આપું છું. અને એક મહિનાથી અમારા પબ્લિક હેરાન થાય છે. અમારે ખોટા એક પાણી ભરેલું છે અને આખું અધામ શું કરવું, ડોબું પાવું કરું, કપડો તો વહી ખબર પડતી નહીં બરાબર. અને અહીં તોય પણ અમારા બધા રસ્તા ઉપર આવા રસ્તાના અમે વિડીયો ઉતાર્યા બરાબર. કોઈ ટૂંકમાં પંચાયતવાળા અમારું હમું જોવા ત્યાં જ નહીં. એટલે આ પટેલ ટુ પટેલ ચાલે ને એટલે એમ કા પટેલો અમારા રામપુરા વાળા તરફથી વિરોધમાં હોય એવું બે હમણાં બરાબર. એટલે હવે આ કાર્યવાહી આગળ નહીં થાય તો અમે ભાજપ કે કોંગ્રેસ કોઈ પક્ષવાળા ગામમાં ઘૂસવા દઈશું નહીં બરાબર. આટલા ઇન્કમ એ નક્કી કરી દઈશું કે ભાજપવાળો કોંગ્રેસવાળો હોય ઓનો નિકાલ કરે છે કોઈ ગામમાં જોઈએ નહીં બરાબર.